नमस्कार मित्रों, स्वागत है अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज ना दिवसे गुजरात बजेट 2021-22 रजू करवामां आवेल। तो आ बजेट में सामाजिक न्याय अने अधिकारिता ने लगती शूँ शूँ जोगवाईओ थई, जेमा वृद्ध पेन्शन, सरस्वती साधना, बस पास, कुंवरबाईनू मामेरू योजना, दिव्यांग पेन्शन योजना અને ગંગા સ્વરૂપા પુનઃલગ્ન સહાય યોજના અન્વયે શું શું જોગવાઈઓ કરવામાં આવેલ છે અને કેટલી કેટલી જોગવાઈ કરવામાં આવેલ છે તે અંગે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને આ વિભાગની જે કંઈ જોગવાઈઓ છે તે અંગેની સંપૂર્ણ માહિતી તમને મળી જાય। તો વિડીયો ચાલુ કરીએ તે પહેલાં, જો આપણી આ ચેનલ પર નવો હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી અને ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આવી જ અવનવી માહિતી તમને મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક। તો મિત્રો, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં આપણે સૌ પ્રથમ જોઈએ તો વૃદ્ધ પેન્શન, નિરાધાર વૃદ્ધ યોજના અને વય વંદના યોજના અંતર્ગત 10,95,000 નિરાધાર વૃદ્ધોને પેન્શન આપવા માટે ₹1,032 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે। તો મિત્રો, વૃદ્ધ પેન્શન, નિરાધાર વૃદ્ધ યોજના અને વય વંદના યોજના આ ત્રણેય યોજના અંતર્ગત જે 10,95,000 લાભાર્થીઓ છે તે આપણા ગુજરાત રાજ્યમાં છે। તો આ તમામ લાભાર્થીઓને પેન્શનનો લાભ આપવા માટે 1,032 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે। ત્યાર પછી આગળ જોઈએ તો ધોરણ 9માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની અંદાજે 1,82,000 કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપતી સરસ્વતી સાધના યોજના હેઠળ ₹71 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે। તો મિત્રો, જે વિદ્યાર્થિનીઓ અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની છે તેવી અંદાજિત 1,82,000 જેટલી કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપતી જે સરસ્વતી સાધના યોજના છે તે યોજના માટે ₹71 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે। ત્યાર પછી આગળ જોઈએ તો દિવ્યાંગના સશક્તિકરણ માટે દિવ્યાંગ શિષ્યવૃત્તિ, દિવ્યાંગ રોજગારી અને એસટી બસમાં મફત મુસાફરી માટેની યોજના હેઠળ 53 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે। તો મિત્રો, દિવ્યાંગો માટે ખાસ કરી અને 53 કરોડની જોગવાઈઓ કરવામાં આવેલી છે, જેમાં દિવ્યાંગો સશક્તિકરણ માટે, દિવ્યાંગોને શિષ્યવૃત્તિ, રોજગારી માટે તેમજ એસટી બસમાં મફત મુસાફરી કરી શકે તેની યોજનાનો લાભ આપવા માટે ₹53 કરોડની જોગવાઈઓ કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો, આગળ જોઈએ તો અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની જે કન્યાઓ છે તે કન્યાઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ આપવામાં આવતી ₹10,000ની સહાય છે તે સહાયમાં વધારો કરી દેવામાં આવેલ છે, જેમાં ₹2,000નો વધારો કરી અને હવેથી આ સહાય ₹12,000ની કરવામાં આવી છે અને આ માટે ₹40 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે। તો મિત્રો, જે કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ આજ દિન સુધી જે કોઈ કન્યાઓને લાભ મળ્યો તે ₹10,000 લેખે લાભ આપવામાં આવતો હતો, પરંતુ આ બજેટમાં તેમાં 2,000નો વધારો કરી અને તે સહાય ₹12,000ની કરવામાં આવેલ છે અને તેના માટે થઈ અને ₹40 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે। ત્યાર પછી આગળ જોઈએ તો 80% કે તેથી વધુ બૌદ્ધિક અસમર્થતા ધરાવતી દિવ્યાંગ વ્યક્તિને માસિક ₹1,000 પેન્શન આપવામાં આવે છે। હવે આ યોજનાના લાભ માટે દિવ્યાંગતાની ટકાવારી 80%થી ઘટાડી અને 75% કરવામાં આવી છે। એટલે કે મિત્રો, જે અત્યાર સુધી 80% બૌદ્ધિક અસમર્થતા ધરાવતી હોય તેવી દિવ્યાંગ વ્યક્તિઓને જ ₹1,000નું પેન્શન આપવામાં આવતું હતું, પરંતુ હવેથી આ ટકાવારી 80%થી ઘટાડી અને 75% કરી દેવામાં આવેલ છે। એટલે કે જે 75% બૌદ્ધિક અસમર્થતા ધરાવતા હશે તેવી દિવ્યાંગ વ્યક્તિઓને આપ 1,000નું માસિક પેન્શન આપવામાં આવશે અને વધુમાં સેરેબ્રલ પાલ્સી અને એટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને પણ આ યોજનામાં આવરી લેવામાં આવશે
અને જેના કારણે આ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વધુ વ્યક્તિઓને પેન્શનનો લાભ મળી શકશે. તો વધુ બે જે દિવ્યાંગતા છે તેને આમાં એડ કરવામાં આવેલી છે, જેથી કરી અને તે પ્રકારની દિવ્યાંગતા ધરાવતા હશે તે લોકોને પણ આ 1000ના પેન્શનનો લાભ મળી શકશે. અને તે પેન્શનની લાભ આપવા માટે રૂપિયા 9 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો. ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો અનુસૂચિત જાતિની 28 અને વિકસતી જાતિની 33 આદર્શ નિવાસી શાળાઓમાં સ્માર્ટ સ્કૂલ ઈ લર્નિંગ પ્રોજેક્ટ શરૂ કરવા માટે 3 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. આગળ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 3 નવા સરકારી છાત્રાલયના મકાન બાંધકામ માટે પણ 3 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. અને ગાંધીનગર ખાતે કન્યાઓ માટે અદ્યતન સુવિધા સાથેની સમરસ છાત્રાલયના મકાન બાંધકામ માટે પણ 1 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. વધુમાં વાત કરીએ તો વડોદરા ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સંકલ્પ સ્મારકના કામ માટે પણ 12 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. અને ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા અમલમાં મુકાયેલી શૈક્ષણિક અને રોજગારલક્ષી યોજનાઓ તેમજ વિવિધ લોન સહાય માટે પણ 500 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. તો આ એક બહુ મહત્ત્વની અને સારી એવી જોગવાઈ કહી શકાય, કેમ કે બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ અમલમાં આવ્યા પછી તે નિગમ દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં છે. તો તેમાં જે શૈક્ષણિક અને રોજગારલક્ષી લોન સહાય છે તે લોન સહાય માટેની 500 કરોડની જોગવાઈઓ કરવામાં આવેલી છે, જેથી કરી અને બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ હેઠળ જે લોકો લાભ મેળવવા માગતા હોય તેમને લાભ મળી શકશે. અને ત્યાર પછી આપણે આગળ વાત કરીએ છેલ્લે તો મહિલા ઉત્કર્ષ માટેની ગુજરાત સરકારનું તૃતીય કદમ કહી શકાય તેવી ગંગા સ્વરૂપા પુનઃલગ્ન સહાય યોજના પણ જોગવાઈ કરવામાં આવેલી છે. તો જેમાં સામાજિક ઉત્થાનના પ્રયાસ રૂપે પુનઃલગ્ન કરનાર વિધવા મહિલા ગૌરવ સાથે નવેસરથી સન્માનિત જીવન શરૂ કરી શકે તે માટે તેઓને લાભાર્થી દીઠ રૂપિયા 50,000ની સહાય આપવાની આ યોજના પણ જાહેરાત કરવામાં આવેલી છે. તો જે ગંગા સ્વરૂપા પુનઃલગ્ન સહાય યોજના અમલમાં આવશે તે માટે લાભાર્થી દીઠ રૂપિયા 50,000ની સહાય આપવામાં આવશે. તો આમ જે સામાજિક ન્યાય અને અધિકારીતા લગતી વિવિધ જોગવાઈઓ કરવામાં આવેલી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.